नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथे हूं छु शिवांगी। नजर करिए महत्वना समाचार पर, बात करिए ब्रेकिंग न्यूज सामे वराज छे। अमदावादनी नारायणी होस्पिटल विवाद में आवी छे। महत्वपूर्ण समाचार सामे वराज छे। अमदावादनी नारायणी होस्पिटल विवाद में आवी छे। होस्पिटल में रूवाड़ा उभा करी दे तेवी घटना सर्जाई छे। होस्पिटल में जे समय दर्दी त्यां सारवार लेवा माटे पहोंच्या त्यारे नारायणी होस्पिटल में कोईपण प्रकार की सुविधा न आपवामां आवी। नारायण हृदयालय होस्पिटल में दर्दी नुं मौत निपजू होवानो मामलो सामे आव्यो छे। दर्दी ना मौत नो वीडियो पण वायरल थयो छे। डॉक्टरों की बेदरकारी थी मौत थया होवानो आक्षेप परिवारजनों करी रह्या छे। क्यां सुधी आ प्रकारे दर्दियों ने परेशानी भोगवी पड़शे, दर्दी ना परिवारजनों नो आक्षेप सामे आव्यो छे। तो बीजी तरफ परिवारजनों द्वारा एक वीडियो पण बनाववामां आव्यो छे। दर्दी एक तरफ कणस्तो रह्यो अने कोईपण प्रकारनी तेने सारवार पण न आपवामां आवी। डॉक्टरो त्यां ऊभा ऊभा जोता रह्या। होस्पिटल में रूवाड़ा उभा करी दे तेवी घटना सर्जाई छे। अमदावादनी नारायणी हृदयालय होस्पिटल विवाद में आवी छे। नारायण हृदयालय होस्पिटल में दर्दीनुं मौत निपजू छे। दर्दीना मौतनो वीडियो वायरल थयो छे। दर्दी ने जीभनुं कैंसर हतुं। पहला दर्दी दवा लेवा माटे दवाखाने पहोंच्या हता, त्यारबाद तेमने बे दिवस बाद वधु एक वखत फरियाद उठी हती अने तेओ दवाखाने गया, तेमने एडमिट करवामां आव्या। त्यारबाद बे दिवस पछी फरीथी तेमने एडमिट कराया, त्यारे दर्दीना सगा पासेथी पैसानी मांगणी करवामां आवी। ज्यां सुधी पैसा नहीं आपवामां आवे त्यां सुधी ट्रीटमेंट नहीं कराय तेवुं डॉक्टरनुं कहेवुं हतुं। त्यारबाद दर्दी डॉक्टरोनी सामे ज कणसता रह्या अने छतां पण दर्दीने कोईपण प्रकारनी सुविधा के दर्दीने ट्रीटमेंट न मळी अने अंते दर्दीए जीव गुमावानो वारो आव्यो छे। ને શ્વાસ બહાર જ નથી નીકળતો યાર, ના ના યાર, અમે 15 દિવસથી હેરાન થઈ જાય, શ્વાસ નથી લઈ શકતા, તમને એમને શું તકલીફ છે? ધીમે 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 વિડીયો કોલિંગ નથી, શૂટિંગ ઉતારું છું, શ્વાસ નથી લઈ શકતા યાર તમે યાર, અરે બોલાવો ને યાર ફટાફટ યાર, કંઈ થયું? એમનો શ્વાસ જ બહાર નથી આવતો કે અંદર નથી જતો યાર? 7-8 દિવસથી આટલા આટલા હેરાન થઈ છીએ અમે, શ્વાસ નથી આવતો, શ્વાસ નથી આવતો યાર, અરે કંઈ કરો ભાઈ, તમારે જઈને બોલાવવાના બોલાવી લો ને, હમણાં ફોરવર્ડ કરો બધા, ફોરવર્ડ નહીં યાર, આજ એમની અત્યારે તમે દોડા દોડી કરો છો, બધા શાંતિથી બેઠા છે, અને શ્વાસ બહાર જ નથી નીકળતો યાર, ના ના યાર, અમે 15 દિવસથી હેરાન થઈ જાય, શ્વાસ નથી લઈ શકતા, તમને એમને શું તકલીફ છે? ધીમે 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 વિડીયો કોલિંગ નથી, શૂટિંગ ઉતારું છું, શ્વાસ નથી લઈ શકતા યાર તમે યાર, અરે બોલાવો ને યાર ફટાફટ યાર, કંઈ થયું? એમનો શ્વાસ જ બહાર નથી આવતો કે અંદર નથી જતો યાર? 7-8 દિવસથી આટલા આટલા હેરાન થઈ છીએ અમે, શ્વાસ નથી આવતો, શ્વાસ નથી આવતો યાર, અરે કંઈ કરો ભાઈ, તમારે જઈને બોલાવવાના બોલાવી લો ને, હમણાં ફોરવર્ડ કરો બધા, ફોરવર્ડ નહીં યાર, આજ એમની અત્યારે તમે દોડા દોડી કરો છો, બધા શાંતિથી બેઠા છે, અને શ્વાસ બહાર જ નથી નીકળતો યાર, ના ના યાર, અમે 15 દિવસથી હેરાન થઈ જાય, શ્વાસ નથી લઈ શકતા, તમને એમને શું તકલીફ છે? ધીમે 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 વિડીયો કોલિંગ નથી, શૂટિંગ ઉતારું છું, શ્વાસ નથી લઈ શકતા યાર તમે યાર, અરે બોલાવો ને યાર ફટાફટ યાર, કંઈ થયું? એમનો શ્વાસ જ બહાર નથી આવતો કે અંદર નથી જતો યાર? 7-8 દિવસથી આટલા આટલા હેરાન થઈ છીએ અમે, શ્વાસ નથી આવતો, શ્વાસ નથી આવતો યાર, અરે કંઈ કરો ભાઈ, તમારે જઈને બોલાવવાના બોલાવી લો ને, હમણાં ફોરવર્ડ કરો બધા, ફોરવર્ડ નહીં યાર, આજ એમની અત્યારે તમે દોડા દોડી કરો છો, બધા શાંતિથી બેઠા છે।
વાત કરીએ અમદાવાદની જે હોસ્પિટલ નારાયણ હૃદયાલય હોસ્પિટલ આવેલી છે તેમાં દર્દી કણસતા હતા અને દર્દીના સ્વજનો દ્વારા પણ વારંવાર ડોક્ટરને રજૂઆત કરવામાં આવી કે દર્દીને ટ્રીટમેન્ટ આપવામાં આવે, દર્દી શ્વાસ નથી લઈ રહ્યા તે સમયે ડોક્ટરોએ પણ તેની ઉપર ધ્યાન ન આપ્યું અને અંતે દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત કરીએ આપણી સાથે અમારા સંવાદદાતા માનસી પટેલ જોડાઈ ગયા છે અને સાથે જ દર્દીના સ્વજન અલ્પેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. માનસી, પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતનો વિડીયો સામે આવ્યો છે, દર્દી જે હતા તે ત્યાં કણસતા રહ્યા અને ડોક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી આપવામાં આવી, શું કહેશો માનસી, સમગ્ર મામલો શું હતો? બિલકુલ, તે શિવાંગીની જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે નારાયણી હોસ્પિટલ છે રખિયાલ વિસ્તારની, ત્યાંનો વિડીયો વાયરલ થયો છે. જે દર્દી છે તેની ત્યાં સારવાર ચાલી રહી હતી અને વધારે તબિયત લથડતા તે લગભગ 7 કરતાં પણ વધુ દિવસથી નારાયણી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે નારાયણી હોસ્પિટલનો કે જે વિડીયો વાયરલ થયો છે, ચોક્કસથી હૃદય કંપાડી છૂટી જાય તેવો વિડીયો શિવાંગીની વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દર્દી જે છે તે સારવાર માટે તડફડી રહ્યો છે, ત્યારે દર્દીના સગા પણ દર્દીની જે સ્વાસ્થ્ય છે તે વધારે ખરાબ થતા જે મેડિકલ જે હોસ્પિટલનો સ્ટાફ છે, તબીબનો સ્ટાફ છે, તેમને બોલાવવા માટે જતા હોય છે, પરંતુ તેઓ જાણે મોજ મસ્તી કરતા હોય કે જાણે દર્દીની કશી પડી જ નથી અને દર્દીને મરવા માટે મૂકી દેતો હોય તેવા દ્રશ્યો આ વિડીયોમાં શિવાંગીની સામે આવી રહ્યા છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવતું હોય છે, પરંતુ જાણે માનવતા નેવે મૂકી દીધી હોય નારાયણ હોસ્પિટલના તમામ તબીબોએ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલનો આ વિડીયો છે, કારણ કે વિડીયોમાં પણ જોઈ શકાય છે કે જે દર્દી છે તે સારવાર માટે તડફડિયા માળી રહ્યો છે, તેના જે પરિવારજનો છે તે પણ સારવાર માટે કહી શકાય કે આજીજી કરી રહ્યા છે કે સારવાર આપવામાં આવે, પરંતુ જાણે ડોક્ટરોને કશી પડી જ નથી અને તેઓ મોજ મસ્તી કરતા વિડીયોમાં દેખાઈ આવે છે. જ્યારે પરિવારજનો દ્વારા પણ સ્પષ્ટ આજીજી કરવામાં આવી રહી છે કે દર્દીની જે તબિયત છે તે વધારે લથડી રહી છે, તેમને સારવાર આપવામાં આવો તેમ છતાં પણ જાણે ગણકારતા નથી અને ત્યારબાદ ડોક્ટર આવે છે સારવાર માટે, પરંતુ તે પહેલા જ દર્દીનું મૃત્યુ નિપજી જાય છે. આવો વિડીયો જે છે તે સામે આવી રહ્યો છે, એટલે વિડીયોમાં સ્પષ્ટપણે નારાયણ હોસ્પિટલની કહી શકાય કે બેદરકારી સામે આવી રહી છે. આ જ મુદ્દાની જો વાત કરવામાં આવે તો દર્દીના જે સગા છે તેમને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે આ મુદ્દે, ત્યારે હવે હોસ્પિટલ સામે શું કાર્યવાહી કરવામાં આવશે, શું ઘટના હતી, કેમ આ પ્રકારની બેદરકારી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સામે આવતી હોય છે શિવાંગીની, આ પહેલી એવી ઘટના નથી કે જેનો આવી રીતનો વિડીયો સામે આવી રહ્યો હોય, કે આ પહેલી એવી હોસ્પિટલ નથી કે જેમાં આ બેદરકારીના આક્ષેપ લાગ્યા હોય. આ પહેલાં પણ અમદાવાદમાં અનેક જે ખાનગી હોસ્પિટલ છે તેના આવી રીતે વિડીયો સામે આવતા હોય છે અને આવી જ રીતે મોં માંગ્યા, પૈસા આપ્યા છતાં પણ તેમને સારવાર નથી આપવામાં આવી, એટલે ચોક્કસથી આ પ્રકારની ઘટના સામે આવતી હોય તો સરકારે ક્યાંક ને ક્યાંક પગલાં લેવા જોઈએ, કારણ કે આ બેદરકારીના કારણે જે પરિવાર છે તે પોતાનું સ્વજન ગુમાવતા હોય છે. જો આ પરિવારની વાત કરવામાં આવે તો જે વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે તે ઘરમાં કમાવનાર એક વ્યક્તિ જ હતા, એટલે ચોક્કસથી બહુ મોટું કહી શકાય કે ઘટના સામે આવી રહી છે, આની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે શિવાંગીની. બિલકુલ, આપણી સાથે દર્દીના સ્વજન અલ્પેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. અલ્પેશભાઈ, જે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, કેવા પ્રકારની તકલીફ આપને પડી હતી ત્યાં હોસ્પિટલમાં અને કેવી ટ્રીટમેન્ટ નહોતી આપવામાં આવી જેના કારણે દર્દીએ જીવ ગુમાવ્યો છે? એટલે એમાં વાત કરવામાં આવે તો ને પહેલેથી તો છેલ્લે સુધી અમને તકલીફ જ પડી. અમે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું પણ કોઈ જાતનો અમને સામે રિસ્પોન્સ નથી મળ્યો. હતા તેમને શું સમસ્યા હતી, શું બીમારી હતી અને કેટલી વખત ધક્કા ખવડાવવામાં આવ્યા તેમને અને ટ્રીટમેન્ટ કેવા પ્રકારની નથી આપવામાં આવી? અને થોડીક અસર હતી એટલે આપણે સચિન ખાન સર લિંબેશિયાના અંડરમાં આપણે તેમને ટ્રીટમેન્ટ કરવા માટેની સલાહ લીધી. એટલે સચિન ખાન સર લિંબેશિયાને આપણે એ એકવાર દેખાડ્યું એટલે પછી એમને કીધું કે તો દર્દીને લઈ આવો અને હું તેમને ચેક કરી લઉં. પછી સસિંકા સર લિંબેશિયાએ ચેક કરી અને પછી કીધું કે તમને હવે ફોન કરવામાં આવશે અને તમે એડમિટ થઈ જાય જો આવીને.
પછી અમે મંગળવારે ત્યાં એડમિટ થઈ ગયા. મંગળવારે એડમિટ થયા એટલે પછી 2 દિવસ તેમને અહીંયા આગળ અમને સેમી વોર્ડમાં અમને ખાટલો આપ્યો. પછી અમે 2 દિવસ રહ્યા એટલે ગુરુવારે અમારું ઓપરેશનનો વારો આવ્યો. ગુરુવારે પછી ઓપરેશનનો વારો એટલે પછી એમને એવી વાત કરી હાંજે કે તમારે જે પણ કંઈ આ ચામડીને એવું લેવાનું હતું એ તમારે હાથમાંથી અત્યારે હવે નહીં લેવામાં આવે, એટલે તમારે હવે જો ઓપરેશન કરવું હોય તો તમે કે બીજી જગ્યાએથી ચામડી લઈને કરાવી શકો છો. એટલે મેં પછી વાત કરી, સર આ તો પછી મહાકાળમાં કે એ કોઈ પીએમ કિસાન યોજનામાં મેં કીધું ન થઈ શકે. એટલે પછી સરે કીધું કે હા એ થઈ જાય તો ખરું, પણ કે હવે તમારે કે તમે આ જે પૈસા ભર્યા છે અને હવે તમે આ કણે એડમિટ થયા છો, હવે તમારે તો કે એ ડિસ્ચાર્જ થવું પડે. ડિસ્ચાર્જ થાવ પછી તમારે કે અમે એ તમારે જિલ્લામાંથી એપ્રુવલ લઈ, અને એપ્રુવલ લઈ એટલે તમારે જ્યારે વારો આવે ત્યારે તમે હવે આ કણે એડમિટ થઈ શકો. એટલે આવું અમને કહેવામાં આવ્યું, અને એવી બિવરાવણે પણ દેખાડવામાં આવી કે હવે તમે જો અત્યારે ઓપરેશન નહીં કરાવો તો તમારી દર્દીની હાલત થોડીક વધારે ખરાબ થઈ ગઈ છે, એટલે તમારે બની શકે તો અત્યારે તમારે ઓપરેશન કરાવી લેવાય. એટલે અમને થોડીક બીક લાગી એટલે અમે પછી સરને કીધું કે ભાઈ ખર્ચો ભલે થતો પણ મારે મારા કાકાનું ઓપરેશન કરાવવું. પછી એવી વાત થઈ એટલે એમને મને 1 લાખ રૂપિયા ડિપોઝિટ ભરવાની કીધી, એટલે મેં 1 લાખ રૂપિયા ભરી દીધી અને ગુરુવારે તેમને ઓપરેશનની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. અને ઓપરેશનની ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી 2-3 દિવસ એમને અહીંયા સેમી વોર્ડમાં રાખવામાં આવ્યા. સેમી વોર્ડમાં રાખવામાં આવ્યા એટલે પછી અમને રવિવારના દિવસે ડિસ્ચાર્જ કરી દીધા. ડિસ્ચાર્જ કર્યા પછી એક દિવસ સોમવારે અમને થોડીક સાંજે તકલીફ જેવું લાગ્યું, એટલે પછી મેં સરને વિડીયો કોલ કરી અને એક વિડીયો હતો એ દેખાડ્યો. અહીં કણે ત્યાં ફાસ્ટને એવું થોડુંક નીકળવા માંડ્યું હતું, એટલે સરને મેં પછી વિડીયો કોલ કરી અને દેખાડ્યું. વિડીયો નાખ્યો એમનામાં, પછી સરનો રિપ્લાય આવ્યો મને કે તમે ક્યાં કાલે આવી જઈજો. અહીંયા કણે પછી મંગળવારના દિવસે આપણે દેખાડવા ગયા તો થોડું ઘણું શશિકાંત સરની એ નહોતા, એમના કોઈ મેડમ હતા એમના સ્ટાફના, એમને આવીને થોડું ઘણું ડ્રેસિંગ કર્યું. અને ડ્રેસિંગ કર્યા પછી મેડમ કહે છે કોઈ જાતની તકલીફ નથી એટલે હવે તમે ઘરે જઈ શકો છો. પછી આવું કહ્યું એટલે પછી હું ઘરે આવી ગયો. ઘરે આવ્યો પછી પાછું બીજા દી પણ કીધેલું કે તમારે કે જો એવું લાગે તો ડ્રેસિંગ કરવા આવી જજો. એટલે પછી મને મારા મનને શાંતિ નહોતી થતી એટલે હું પછી બીજા દી અહીંયા કણા ડ્રેસિંગ કરવા ગયો. બુધવારના દિવસે 8 તારીખે અહીંયા કણા ડ્રેસિંગ કરવા ગયો એટલે પછી તોય છતાં મેડમે ડ્રેસિંગ કર્યું. ડ્રેસિંગ કરી અને પછી તોય મને કહે છે કે હવે તમારા પેશન્ટને સારું છે અને એમને ફાર્મસીમાંથી થોડી ઘણી દવા લખી દીધી કે તમે આ દવા લઈને જાઓ અને આ રહી દવા તમે ટાઈમ ટુ ટાઈમ ખાઈજો એટલે કે તમારા પેશન્ટને સારું થઈ જશે. એટલે પછી હું દવા લઈને જેવો જ અહીંયા કણે ગેટ બહાર નીચે ઉતર્યો, એમ્બ્યુલન્સમાં ચડાવીને જેવો જ હાલતો થવું એટલે નારાયણ હોસ્પિટલના દવાખાનાના જે ગેટ બહાર છે ને ત્યાં પહોંચ્યો એટલે મારા કાકાની હાલત થોડીક ખરાબ થવા માંડી, કારણ કે ઉધરસને વધારે આવવા માંડતું હતું, પાછું નહોતું વળ્યું. એટલે પછી મને થોડીક તકલીફ જેવું લાગ્યું એટલે હું પછી અહીંયાથી તાત્કાલિક ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને ફોન કરીને મેં જણાવ્યું કે સર આવી પ્રોબ્લેમ થઈ છે તો તમે આવીને ચેક કરી દો. પછી સરે આવીને ચેક કર્યું, ચેક કરીને મને કે કોઈ જાતની એવી તકલીફ નથી, તમે ઘરે જવું તો જઈ શકો છો, પણ મને થોડીક આવી તકલીફ જેવું લાગતું હતું એટલે પછી મેં સરને થોડીક રિક્વેસ્ટ કરી, સર તમે આ કારણે મને જનરલ વોર્ડમાં ખાટો અપાવી દો અને તમારા અંડરમાં જો ટ્રીટમેન્ટ થાય તો મેં કીધું સારું, એના માટે મેં કીધું જે પૈસા થાય હું ભરવા તૈયાર છું. તો પછી તેમને મને બિલિંગ કાઉન્ટરમાંથી મોકલો, એડમિશન વોર્ડમાં અહીંયા કણે ગયો એટલે મેં વાત કરી કે તમારે કે 20-1 હજાર રૂપિયા પે કરવાના થાય છે. મેં તો કોઈ સર કોઈ વાંધો નહીં, મેં કીધું મારી પાસે અત્યારે 1500 રૂપિયા છે તો હું મેં કીધું તમને અત્યારે એટલા આપું છું, અને મેં કીધું કલાક પછી મારો ભાઈ મેં કીધું આવે ને હું એની પાસે પૈસા મંગાવી લઈશ અને પૈસા લઈને આવે ત્યાં સુધી મેં કીધું તમે આ ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. તો પછી આવું કહી અને મને કંઈ વાંધો નહીં કે તમે કલાક પૈસા આવીને ભરી જાયો. એટલે પછી આપ કરીને જનરલ વોર્ડમાં મારા કાકાનો ખાટલો શિફ્ટ કરવામાં આવ્યો અને જનરલ વોર્ડમાં લઈ ગયા પછી અહીંયા કણે કોઈ જાતની સારવાર જ એમને નથી કરી, જઈને ખાટલામાં સુવરાયા ત્યારથી કોઈ જાતની એમને ટ્રીટમેન્ટ જ ચાલુ નથી કરી. બિલકુલ અલ્પેશભાઈ, જે રીતની આ ઘટના સમગ્ર સામે આવી છે, વિડીયો જે સામે આવ્યો છે, આ તમામ બાબતને જોતા આપ દ્વારા અથવા તો આપના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કે પોલીસમાં જાણ કરવામાં આવી છે ખરી આ બાબતની?
અમે અહીંયા રખિયાળ પોલીસ ચોકીમાં પેલા 100 નંબર માટે ફોન કર્યો હતો, અને 100 નંબર માં ફોન કર્યો એટલે પછી પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે હાજર થઈ ગઈ છે. પોલીસનું શું કહેવું છે આ બાબતે? પોલીસનું કેવું છે કે મેં કીધું સર મારે હવે આના માટે કમ્પ્લેન કરવી છે, કારણ કે તમે વિડીયો જોયો એટલે વિડીયોમાં પણ તમે સમજ થાય છો કે કેવી પરિસ્થિતિથી મારા કાકાનું ત્યાં ઘટના સ્થળે મોત નીપજ્યું છે. એટલે મને થોડોક આઘાત લાગ્યો એટલે મેં સરને વાત કરી અને પછી કીધું કે સર મારે આના દવાખાના માટે આવી તમારે આના ઉપર એક્શન લેવી જોઈએ, કારણ કે મારે જો આ પૈસા ભરીને પણ મારે જો આ મારા સ્વજન મેં ગુમાવ્યા છે તો આ મહાકાળને જે કોઈ બીજા વ્યક્તિ હશે તો એમને આ દવાખાનાવાળા કેટલા હેરાન કરતા હશે, એટલે તો તમારે આની માથે એક્શન લેવી જોઈએ એવી મેં એપ્લાય કરી છે સરને. બિલકુલ અલ્પેશભાઈ, મને અલ્પેશભાઈ જે ઓપરેશન કરાવવાની વાત આપે કરી કે તાત્કાલિક ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું, એટલે ઓપરેશન પહેલા તબિયત કેવી હતી આપના કાકાની અને ઓપરેશન બાદ વધુ કથળી હતી એવું લાગી રહ્યું છે આપને? હા હા, ઓપરેશન બાદ સર હાવ નોર્મલ હતું, કોઈ જાતની તકલીફ નથી અને હાલતા ચાલતા મારા કાકા દવાખાનામાં આવ્યા હતા અને ગયા. તો આપનું અને આપના પરિવારજનોનું શું કહેવું છે, હોસ્પિટલની સામે કેવા પગલાં લેવા જોઈએ? હોસ્પિટલની સામે મેડમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કેવું મારા કાકાનું ઘટના સ્થળે મોત થયું છે, એટલા એ તડપી તડપીને એમનું મૃત્યુ થયું છે. મને મેડમ દિલથી એટલું લાગ્યું છે ને કે આવું ભગવાન કોઈને ન મોત આપે. બિલકુલ માનસી, જે રીતે આ ઘટના સમગ્ર સામે આવી છે ત્યારે ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ લઈ અને દર્દીના સગા જે હોય છે હોસ્પિટલ પાસે જતા હોય છે, બીજી તરફ સરકાર દ્વારા જે માકાર્ડની યોજના બનાવવામાં આવી છે અને તે એક દર્દીને લાભદાયક થાય અને તેની સુવિધા મળે તેની માટે હોય છે, જ્યારે કે એનાથી વધારે દર્દી હેરાન થતા હોય તેવી એક બાદ એક કિસ્સાઓ તેવા સામે આવી રહ્યા છે. માનસી બિલકુલ તે શિવાંગીની સૌ પ્રથમ તો હું વાત કરવા માંગીશ કે જે રીતે છેલ્લા 2 વર્ષથી કોરોનામાં જોયું આપણે કે ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ જ ગણવામાં આવતું હોય છે પહેલાંથી, પરંતુ કોરોનામાં જાણે ડૉક્ટરોનું જે મહત્ત્વ છે તે ક્યાંક ને ક્યાંક વધી ગયું છે, એટલે ડૉક્ટરોનું ભગવાનની જેમ પૂજવામાં આવતા હોય છે. કારણ કે જે રીતે કોરોના કાળમાં દર્દીઓને સારવાર કરવામાં આવી, પરંતુ આ જે કિસ્સો શિવાંગીની સામે આવ્યો છે રખિયારની નારાયણ હોસ્પિટલનો, આ કિસ્સાના કારણે તમામ જે ડોક્ટરો છે તે ક્યાંક ને ક્યાંક બદનામ થઈ રહ્યા છે, કારણ કે માનવતા નેવે મુક્ત આ કિસ્સો સામે આવી રહ્યો છે. કારણ કે ડોક્ટરની જવાબદારી હોય છે કે દર્દીની સારવાર કરવામાં આવે, પરંતુ વિડીયો જે રીતે સામે આવ્યો છે ત્યારે દર્દીને તળવડતું મૂકીને ડોક્ટરો ક્યાંક ને ક્યાંક મોજ મસ્તી કરતા નજરે ચડી રહ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર નહોતી આપવામાં આવી. જ્યારે દર્દીની જો વાત કરવામાં આવે તો એ પહેલાંથી જ હોસ્પિટલમાં દાખલ હતો અને જે તેનો પરિવાર હતો તે પોતાનો જે સ્વજન છે તેનું સ્વાસ્થ્ય સારું રહે અને જેની જે સારવાર છે તે કરવામાં આવે તેના માટે મો માંગ્યા, પૈસા પણ આપવામાં આવ્યા હતા. એટલે કે જે સારવારની જે કિંમત થતી હતી કે હોસ્પિટલ દ્વારા માંગવામાં આવી હતી તે પૈસા પણ ચૂકવવામાં આપ્યા હતા, તેમ છતાં પણ હોસ્પિટલની લાપરવાહીના કારણે એટલે કે દર્દીને સારવાર ન આપવામાં આવી અને કહી શકાય કે જે હોસ્પિટલનો ચાર્જ હતો તે ચૂકવવામાં આવ્યો, તેમ છતાં પણ દર્દીને તરવડતો મૂકી દેતા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે રીતે વિડીયો વાયરલ થયો છે. એટલે શિવાંગીની આવા એક કિસ્સા નથી, આના પહેલાં પણ અનેક આવા કિસ્સા સામે આવ્યા છે કે અનેક જે ખાનગી હોસ્પિટલો હોય કે તેમાં અનેક જે મો માંગ્યા પૈસા લેવામાં આવતા હોય છે દર્દીને બચાવવા માટે, તેમના પરિવારજનો પણ અનેક પૈસા પણ ખર્ચવા તૈયાર હોય છે, પરંતુ તેમ છતાં પણ જોઈએ તેટલી સારવાર નથી આપવામાં આવી રહી અને ડૉક્ટરોની બેદરકારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એટલે આવા અનેક કિસ્સાઓ શિવાંગીની સામે આવતા હોય છે, પરંતુ હવે વાત એ સામે આવી રહી છે કે આવા કિસ્સાઓ તો સામે આવતા હોય છે પરંતુ સરકાર દ્વારા કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી, આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? કારણ કે કોઈ પણ હોસ્પિટલની વાત કરવામાં આવે તો તેની સામે પગલાં નથી લેવામાં આવી રહ્યા, ફક્ત ને ફક્ત કાગળ ઉપર આ મુદ્દે ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે કે આ ઘટના બની, પરંતુ તપાસના નામે વર્ષો વીતી જતા હોય છે, મહિનાઓ વીતી જતા હોય છે, પરંતુ જ્યારે હોસ્પિટલની સામે કાર્યવાહી કરવાની વાત આવે તો તંત્ર નથી કરતું અને જેના કારણે આવા કિસ્સાઓ અટકવાનું નામ નથી રહી રહ્યું અને એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેનો ભોગ જે પરિવારજનો હોય છે તે બનતા હોય છે. કારણ કે પોતાનો સૌથી પ્રિય સ્વજન કે જે હોસ્પિટલની બેદરકારીના કારણે તેઓ ગુમાવતા હોય છે અને અનેક લોકો પણ એવા હોય છે કે જેમાં જે સ્વજન હોય છે કે જે દર્દી હોય છે તે કમાવા વાળો એક
પોતે હોય છે અને આના કારણે કેટલીક સમસ્યાઓ પરિવારજનોને પણ ભોગવવી પડતી હોય છે ડોક્ટરોની બેદરકારીના કારણે. એટલે ચોક્કસથી શિવાંગીની પોલીસ રખિયાર પોલીસ સ્ટેશનમાં જે રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસે પણ આ મુદ્દે તપાસ કરવી જોઈએ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે તો પગલાં લેવા જોઈએ. જી ચોક્કસથી. અલ્પેશભાઈ વધુ એક વખત આપની પાસે આવવા માંગીશ. જે રીતનું બનાવ સામે આવ્યો છે ત્યારે ડોક્ટર જે હોય છે તેમને ભગવાનનો એક દરજ્જો આપવામાં આવ્યો છે. ઘણા બધી આશાઓ અને વિશ્વાસ સાથે દર્દી અને તેના સગા ડોક્ટર પાસે જતા હોય છે ત્યારે જો ડોક્ટર જ આ પ્રકારની બેદરકારી આચરશે ત્યારે દર્દી જે બિચારા લાચાર છે તેઓ કોની પાસે જશે, કોની પાસે આશાઓ અને અપેક્ષાઓ રાખશે? એ તો મેડમ વાત છે. હવે એટલા પૈસા ખર્ચવા છે તો જો મારા કાકાનું મોત નીપજ્યું હોય તો સામાન્ય માણસને કેટલી તકલીફ થતી હશે મને એ જ વિચાર આવે છે. બિલકુલ અલ્પેશભાઈ. બીજી તરફ આપની સાથે જે થયું કે આપે ત્યાં જઈને રજૂઆત કરી ત્યારબાદ 1 લાખ રૂપિયા ખર્ચ આપને કહેવામાં આવ્યો જે ઓપરેશન હતું તેનો અને આપે મા કાર્ડની વાત કરી ત્યારે હવે આ બીજા જે દર્દીઓ છે અને અથવા તો તેમના સગાવાલા છે તેમને આપ શું સંદેશો આપવા માંગશો કે આવનારા સમયમાં જે મા કાર્ડનો ઉપયોગ છે તેને કેવી રીતે કરવો જોઈએ અને ખરેખરમાં તે લાભદાયી થાય છે કે નથી થતો અને નારાયણ હોસ્પિટલમાં આપનો જે અનુભવ રહ્યો તે વિશે અન્ય દર્દીઓને શું કહેવા માંગશો? આમ તો મેડમ હવે હોસ્પિટલ ને વાત કરવાનું તો મને એટલી એમની બેદરકારી લાગી ને ડોક્ટર થી માંથી કે દવાખાના જે હાઉસકીપિંગ ના જે પણ કોઈ સ્ટાફ ના માણસો છે એટલી બેદરકારી છે એમને વાત જવા દો મેડમ. એનું કોઈ વર્ણન હું નથી કરી શકતો. મારા બિલકુલ અલ્પેશભાઈ જે સમગ્ર ઘટના આપની પાસે આપના પરિવારજનો સાથે બની છે, આપે તમારા જે સ્વજન છે તેમને ગુમાવ્યા છે, એટલે સરકાર પાસે અને પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો આવનારા દિવસમાં કેટલી તટસ્થ તપાસ થવી જોઈએ તેની? હું તો સરકાર પાસે એટલી માંગને ખુશ કે આના માટે પૂરેપૂરા પગલા લેવા જોઈએ અને પ્રોપર અમને પણ સપોર્ટ મળવો જોઈએ. કારણ કે જો આટલા એટલી અમારે જો તકલીફ વેઠવા છતાં કોઈ જાતના પગલા ન લે તો અમારે સરકાર પાસે શું ઈચ્છા રાખવાની કે અમારી સહાય કરશે કે અન્ય દર્દીઓની કોઈ પણ તકલીફ આ રીતે સોલ્વ કરશે? બિલકુલ અલ્પેશભાઈ, જે મોટી મોટી વાતો સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે જે અંતે જ્યારે દર્દી સરકારી હોસ્પિટલ હોય કે અન્ય હોસ્પિટલમાં જાય ત્યારે આ પ્રકારની જે અસુવિધાઓ ઊભી થાય છે, મા કાર્ડની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ અંતે જ્યારે જરૂર પડે આખરી સમય ત્યારે તે કામ નથી લાગતું, એટલે આ બધી બાબતો અંગે આપનું શું કહેવું છે? મેડમ આ તો હવે સરકાર થી તો લાભ આપાય છે પણ આ દવાખાનામાં જે પણ કઈ પ્રોબ્લેમ થાય છે એ આપણને દવાખાના ડોક્ટરો અને ટ્રસ્ટીઓ આપણને બુમરા કરે છે. ચોક્કસથી સરકાર તો લગભગ 100% અમને સહાય આપતી તો હશે જ તે. જી જી ચોક્કસથી. અલ્પેશભાઈ અને માનસી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો વાત કરીએ જે પ્રકારનો બનાવ સામે આવ્યો છે, રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના જે અમદાવાદની નારાયણ હોસ્પિટલ આવેલી છે તેમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે કે દર્દી ત્યાં કણસતા રહ્યા અને બીજી તરફ ડોક્ટરો સામે બેસી રહ્યા હતા, મજાક મસ્તીના મૂડમાં લાગી રહ્યા હતા. આ પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે. દર્દી ત્યાં શ્વાસ નહોતા લઈ શકતા ત્યારે ડોક્ટર ત્યાં દવાખાનામાં હાજર હોવા છતાં પણ કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી આપવામાં આવી. બીજી તરફ દર્દીના સગાઓને પૈસા તાત્કાલિક જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું. 10 મિનિટ સુધી કોઈએ ગંભીરતા ન દાખવી અને અંતે દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દર્દીની હાલત સામે પણ સ્ટાફે જોવાની તસ્દી પણ ન લીધી. લાખો રૂપિયા લેતી હોસ્પિટલોમાં પણ બેદરકારી ક્યારે અટકશે તે સૌથી મોટો પ્રશ્ન છે. દર્દીના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા છતાં પણ ત્યાં ઉપસ્થિત ડોક્ટરો દ્વારા કોઈપણ પ્રકારની સારવાર આપવામાં ન આવી. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.